સંતાનને ક્યારના ગોતતા હતા કે ગોતતા ગોતતા આખું ગામ ફરી વળ્યા કે આખા ગામમાં ઘુમરો માર્યો પણ જઈડો નહીં. ત્યાર પછી એને યાદ આવ્યું કે યાર હું બગીચામાં જતા તો ભૂલી ગઈ, ક્યાંક એ આપણા બગીચામાં તો નહીં રમતો હોય ને. તો એ જોવા માટે કે એ નક્કી કરવા માટે તેઓ બગીચામાં ગયા. બગીચામાં જઈને જોયું ને તો એક ખૂણામાં એનું સંતાન કંઈક કરી રહ્યું હતું. કે ખૂણામાં બેઠા બેઠું હું કરતું હતી એને ખબર નહોતી. એટલે એને થોડુંક પૂછ્યું કે દીકરા હું તને ક્યારની ગોતું હું તને ખબર નથી, તો હું અહીંયા કરો છું. તો એના બાળકે કીધું કે માં અવાજ ના કરો, હું ઈંડાઓને સેવી રહ્યો છું, ભવિષ્યમાં એ બચા થશે અને મારી સાથે રમશે. તો એની માએ કીધું કે નોર્મલ યાર હું કરો તું હાલ ને, એમ કઈ થતું હશે. હવે આ સ્ટોરી જોઈને તો આપણી યાર બાળપણમાં આવું થતું હોય કે આપણે પણ આપણી માતા ગોતવા આવતી હોય અને એને ખબર હોય કે આપણો છોકરો ક્યાં જશે, પણ ફેર એટલો એના હાથમાં કાં તો ચપ્પલ હોય અને કાં તો લાકડી હોય અને આવી પૂછે ને એનું બધું જે પૂછવાનું જે બોલવાનું કામ હોય ને ચપ્પલ ને લાકડી જ કરે. કોણ હશે આ બાળક અને આ બાળકનું ભવિષ્યમાં શું થયું હશે, કે આવી બુદ્ધિવાળા બાળકનું ભવિષ્યમાં શું થયું હશે. પણ એ પહેલા જય હિન્દ જય જય કરવું ગુજરાત, પ્રેસ ધ બેલ આઇકન, સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. હેલો એન્ડ નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ગોળાના શોધક એટલે કે આલ્વા એડિસનની, કે જેની મહેરબાની થકી આપણે હું અને તમે બધા પોતાના જીવનના 95% કામ સરળતાથી કરી શકીએ કે એના વિના શક્ય નથી. આલ્વા એડિસને પોતાના જીવન દરમિયાન 1000 કરતા પણ વધારે પેટન્ટો પોતાના નામે કરી દીધા. હા, એ જ બાળક જે બાળક પોતાના બગીચામાં ઈંડા સેવવાનો પ્રયોગ કરતો હતો. હા, એ જ બાળક જેને શિક્ષકો બાળપણમાં મંદબુદ્ધિ કહેતા હતા, કે શિક્ષકો તેને સડેલા મગજવાળો કહેતા હતા, કે શરૂઆતમાં તેઓને સ્કૂલમાં મૂકવામાં આવ્યા, શિક્ષકો તેની હારે ખરાબ વર્તન કર્યું અને એમને ભણવામાં મગજ હાયલું નહીં, એટલે થોડાક ટાઈમમાં તેને સ્કૂલને અલવિદા કરી દીધી, કે થોડાક ટાઈમમાં સ્કૂલ છોડી. ત્યાર પછી તેમની માતાએ તેમનું આગળનું શિક્ષણ આપ્યું કે એમની માતાએ તેને ભણાવ્યું અને બાળપણથી એમને રસાયણ વિજ્ઞાનના પ્રયોગો કરવાનો રસ, કે રસાયણ વિજ્ઞાનનો પ્રયોગ હોય ને એટલે એમાં પેલું નામ આવે કે હા એ હું કરી નાખી, પણ એના માટે મણી જોઈ એ તો એની પાસે હતી નહીં. એટલે પૈસા મેળવવા માટે તેઓ નાની ઉંમરથી જ રેલવે સ્ટેશન પર છાપા વેચવાનું કામ શરૂ કર્યું. હવે થોડોક ટાઈમ છાપા વેચ્યા અને ત્યારબાદ ત્યાંના અધિકારીઓ કે રેલવેના અધિકારીઓ પાસે મંજૂરી લીધી, મંજૂરી લઈને રેલવેમાં જ તેમને છાપા વેચવાનું શરૂ કર્યું. કે ત્યાર પછી આ બાળકને દરરોજ જોતા, કે એક ગાર્ડ તેને દરરોજ જોતો કે આ બાળક આવડી નાની ઉંમરનો બાળક દરરોજ છાપા વેચે અને આવડી બધી મહેનત કરે, એટલે એ ગાર્ડે તેના ઉપર દયા ખાઈ અને તેનો આભાર માની કે આવડી ઉંમરમાં તું આટલું બધું કરતો તો તારો આભાર યાર, મારે તારામાંથી ઇન્સ્પાયર થવું છે. દયા ખાઈ, આભાર માની અને તેમને કાયમી કે દરરોજ આવવા અને જવા માટેનું ભાડું મફત કર્યું. ત્યાર પછી તેઓએ રેલવેના રેલવેમાં જ પોતાના છાપા વેચવાનું શરૂ કર્યું અને એક ડબ્બો જે સિગરેટ પીવા માટે હશે કે એ ટાઈમમાં એક ડબ્બો સ્પેશિયલ બિલ્ડિંગ સિગરેટ પીવા માટે રાખ્યો, એમાં જ પોતે ધીરે ધીરે પ્રયોગો પણ કરવા માંડ્યા, કે જ્યારે તેઓ છાપા વેચીને ફ્રી હોય ત્યારે પોતે એના જે રસાયણ વિજ્ઞાનના તત્વો અને કેમિકલની જરૂર પડે એ પણ એ ડબ્બામાં ભેગા રાખતા અને નવરાશમાં એ પ્રયોગો કર્યા કરતા. ત્યાર પછી તેમને 14 વર્ષની ઉંમરે વિચાર આવ્યો કે લાવને હું બીજાના છાપા લઈ લઈને વેચું તો એમાં મને પ્રોફિટ ઓછો થાય, પણ હું મારું જ છાપું હોય એ હું જ બનાવું, એનું પ્રકાશન હું કરું, મુદ્રણ હું કરું અને ફેરિયા તરીકે હું જ જાઉં તો મને વધારે ફાયદો થાય. તો ત્યાર પછી તેને એના માટે જૂનું મશીન વસાવ્યું, જૂનું મશીન વસાવીને તેને પોતાનું ગ્રાન્ડ ટ્રક હેરલ્ડ નામનું છાપું બહાર પાડ્યું. હવે 14 વર્ષની ઉંમર હતી અને મારા જેવું કોઈ 14 વર્ષની ઉંમરે એકલો પેટ્રોલ પંપે એના પપ્પા વિના પેટ્રોલ ભરાવાઈ ના જાય. કે પપ્પા આપણે કહેતા હોય કે સામાન્ય હોય ઘણા એવા બાળકો હોય 14 વર્ષના જે એકલા પેટ્રોલ પંપે પેટ્રોલ ના ભરાવી શકતા હોય, કે પપ્પા મારે અહીંયા જવું હોય પેટ્રોલ ભરાવી દેજો ને હું એકલો નહીં જાઉં, કે આવું 14 વર્ષની ઉંમરે પોતાનું છાપું બહાર પાડ્યું હતું. કાંઈ ભણેલા નહોતા હો. એક વખત રેલવેના એક ડબ્બામાં આગ લાગી. કયો ડબ્બો હશે? તો જે ડબ્બામાં એડિસન પોતાના પ્રયોગો કરતા અને પોતાને જરૂરી માલ સામાન એટલે કે પસ્તીન છાપુના અને તે રાખતા એ ડબ્બામાં આગ લાગી. ત્યાર પછી ટીસીને ખબર પડી કે આ આગ લાગવાનું કારણ તો ફોસ્ફરસ છે અને એ તો ખબર જ હોય ફોસ્ફરસ કોની આગળ હોય, કે એડિસન જ નવરાશમાં આ પ્રયોગો કરતા એટલે એની થકી જ હોય. તો એને ટીસીને ખબર પડી કે આ બધું થયું એનું કારણ એડિસન છે. ત્યારે એ ગુસ્સામાં આવીને તેને એક જોરદાર તમાચો માર્યો કે જે
ટીસીએ એક જોરદાર તમાચો એડિસનને માર્યો. એ તમાચા થકી તેઓ જિંદગીભર કે એડિસન જિંદગીભર એક કાને બેરા થઈ ગયા. છતાં પણ તેમને રિએક્શન રૂપે કાંઈ કીધું નહીં કે મારી ભૂલ છે, તો એ એને માર્યું. એ વ્યાજબી કહેવાય કે આવો વ્યક્તિ હતો ને. આપણે કોઈ ભૂલ હોય છતાંય કોઈ મારી લે તો એ ભાઈ માફ મારીને મારો, કઈ વધારે નહીં. કે છતાં પણ એને આવો જવાબ દીધો કે મારી ભૂલ છે તો સ્વીકારવું પડે. અને ત્યાર પછી એને સજા થઈ અને સજા રૂપે એને એ ડબ્બો ખાલી કરવો પડ્યો. એક વખત રેલવે સ્ટેશન ઉપર એડિસન લટાર મારતા હતા કે લટાર એટલે કે આપણી પાસે હું કઈ નવરો માણસ શું કરે, ઘૂમરા દેતો હોય, તો એડિસન પણ ઘૂમરા દેતા હતા. એટલામાં એનું ધ્યાન રેલવે ટ્રેક ઉપર ગયું કે રેલવે ટ્રેક ઉપર એક બાળક રમતું હતું ને એની મોજમાં હતું, પણ સામેથી એક ટ્રેન પાછળથી આવતી હતી. એ ટ્રેનની બાળકને ખબર નહીં. હવે જો એડિસન જાય અને એને બચાવી લે તો ઠીક, પણ એ ટ્રેન થોડીક સ્પીડમાં હતી, પણ જો એને બચાવી ના શકે તો પોતાનો પણ જીવ જાય અને એ બાળકનો પણ જાય. પણ એડિસને પોતાના જીવના જોખમે એ બાળકને બચાવી લીધું. અને કરમજોગે એ બાળક હતું સ્ટેશન માસ્ટરનો. ત્યાર પછી સ્ટેશન માસ્ટર વચ્ચે એને હારા સંબંધમાં આવી ગયા કે ત્યાર પછી એનો ઉપકાર વશ કયો તો ભલે, આભાર વશ કયો તો ભલે, તેને ટેલિગ્રાફી શીખવી. કે એડિસનને ટેલિગ્રાફી શીખવી, શીખવી એટલું નહીં, શીખવે તો આપણે કેટલું બધું કે ઘણા કેટલું બધું શીખવી તો દઈએ, પણ આપણે એને શીખવું પણ પડે. તો એડિસને એ વસ્તુ શીખી કે એક એવું નહીં કે ખાલી ખાલી શીખી, એને હોશથી શીખી અને ત્યાર પછી તેને સંદેશાવાહક તરીકેની નોકરી કરી. ઈસવીસન 1869 તેમની બદલી થઈ બોસ્ટનમાં. ત્યાં તેમણે મતદાન નોંધણી પત્ર શોધ્યું અને એની પેટન્ટ પણ પોતાના નામે કરી દીધી. અને એ સાબિત કરવા માટે એનું તેમણે જાહેરમાં પ્રદર્શન પણ કર્યું. ત્યાર પછી તેઓ એ નોકરીને કહી દીધું ભાઈ આપણે આવી નોકરી પોહાય નહીં. ત્યાર પછી એને એ નોકરી છોડી અને ખાલી ખિસ્સી બોસ્ટનથી ન્યુયોર્ક આવ્યા. ન્યુયોર્કમાં આવીને તેઓ 2-3 દિવસ નોકરી માટે જેમ ત્યાં રજડ્યા, આપણી ભાષામાં કહી તો ઘૂમરા દીધા, પણ એને નોકરી મળી નહીં. છેટ 2-3 દિવસ સુધી એને નોકરી તો ના મળી, પણ ખાવાનું ના મળ્યું. ત્યાર પછી ત્રીજે દિવસે તેઓ એક કંપનીના ઓફિસમાં બેઠા હતા કે ઇન્ટરવ્યુ માટે ગયા છે. કંપનીના ઓફિસમાં બેઠા હતા એટલામાં કંપનીનું એક વિભાગનું ટ્રાન્સમિશન બગડી ગયું કે ટ્રાન્સમીટર બગડી ગયું, એટલે ત્યાંના બધા પરેશાન થઈ ગયા કે આ વસ્તુ હમી કરવા માટે ક્યારથી કે કારીગર આવશે અને એટલા દી આ બંધ રહે તો આપણે કરશું શું. એટલામાં એડિસને કઈ બોલ્યા વિના એની પાસે ગયા, એ મશીન પાસે ગયા અને થોડીક વારમાં જ એ હમું કરી દીધું. હવે આપણે નોંધવા જેવી બાબત એ છે કે એડિસને આ ટાઈપનું મશીન ક્યારેય જોયું નહોતું અને આ ટાઈપનું મશીન ક્યારે ચલાવ્યું નહોતું, છતાંય પણ થોડીક વારમાં એ સોલ્યુશન કરી દીધું. ત્યાર પછી મેનેજર આરે વાતચીત થઈ કે હું આમ ને આમ ને આ તે ને ફલાણ ઢીકણું બ્લા બ્લા કર્યું. અને ત્યાર પછી તેમને એ વિભાગનું કે જે ટાઈપનું મશીન એને સોલ્વ કર્યું હતું એ વિભાગના એમને મેનેજર બનાવવામાં આવ્યા અને તેઓ એ ત્યાં નોકરી શરૂ કરી. 1876 તેમને પાછું ન્યુયોર્કને છોડી દીધું કે ભાઈ આપણે હવે નોકરી નથી કરવી, કઈ ઘરનો ધંધો કરવો એવા ઈરાદા થશે કે ઘરના ધંધામાં ભલે ને વધારે નહીં પણ મારા જેટલું તો થઈ જશે એવા ઈરાદા સાથે તેઓ ન્યુયોર્કને છોડ્યું. ન્યુયોર્કથી તેઓ મેલ્લો પાર્કમાં પોતાની નવી કંપની શરૂ કરી. કે આ ટાઈમ દરમિયાન તેને પોતાની નીચે કે પોતાની હારે કામ કરે કે એવા તેજ તેજ કારીગરો હતા એને પણ શોધી લીધા હતા અને પોતાની સાથે ભેળવી લીધા. કે ત્યાં એની કંપનીનું મુખ્ય કામ હતું નવા નવા આવિષ્કાર કરવા કે નવી શોધો કરવી. ત્યાં સૌથી પહેલું કામ એને કર્યું કે ગ્રેહામ બેલે જે ટેલિફોન શોધ્યો હતો તેમાં જે ખામીઓ હતી એને દૂર કરવાનું. ત્યાર પછી તેને 1877માં તેને ફોનોગ્રાફ નામનું યંત્ર શોધ્યું. કે ફોનોગ્રાફ યંત્રને બધાએ આમ લોકોએ માથે ચડાવ્યું કે એને તો એમ કહેતા કે આ બોલતું ચાલતું મશીન છે. અને લોકોએ ત્યાર પછી તો એડિસનને આવું આમ વાત જવા દીધું કે એડિસનનું માન તો આખા જગમાં થઈ ગયું. ત્યાર પછી કે ફોનોગ્રાફની શોધ એ એના જીવનની અગત્યોની શોધમાંની એક છે. ત્યાર પછી આપણે બધાને ખબર જ છે કે વિદ્યુત બલ્બ કે છેટ 1000 પ્રયત્નો કે 999 પ્રયત્નો કરવા છતાં પણ એને સફળતા ના મળી અને છતાંય તેમને હાર ના મળી. આપણે 5 વાર થાય ને કે ભાઈ હવે 5 વાર એક પ્રશ્નો સામાન્ય પાકો કરવાનો હોય, કોઈ શ્લોક પાકો કરવાનો હોય, પણ 5 વાર કરી થાવ હોય તો નક્કી કહી દે કે ભાઈ આપણાથી આ નહીં થાય. આવું આલ્વા એડિસનના જીવનમાં નહોતું કે તેમણે વિદ્યુત ગોળો શોધવા માટે 999 પ્રયત્ન કર્યા છતાંય એને સફળતા ના મળી અને છેટ 1000માં પ્રયત્ને એને સફળતા મળી. અને ત્યાર પછી તો આપણે બધાને ખબર જ છે કે એના થકી આપણે આજે પણ કેટલા બધા ફાયદા થાય છે અને એના પરિણામે જ આપણે આખી દુનિયા એને આજે યાદ પણ કરે છે.
એડિસને પોતાના જીવનકાળ દરમિયાન 1093 જેટલી શોધોની પેટન્ટ પેટન્ટ પોતાના નામે કરી હતી કે 1093 જેટલી શોધો એને કરી હતી એમ કહી શકાય કે 1093 જેટલી પેટન્ટો જેના નામે હોય કે આ મોટી મોટી શોધો હોય બધી એને ક્યાં ક્યાં લેવલે ડીલ થતી હોય આપણે સમજી પણ ના શકીએ કે 1093 જે વ્યક્તિના આપણે ખાલી એક સામાન્ય 5 પ્રોપર્ટી હોય ને તો આપણે હમાય નહીં એવી રીએ અલે ભાઈ તું આમ આ માયલો છે અહીંયાથી આ માયલો તો માર ખાય આવી તો એનામાં 1093 વસ્તુની શોધ એના નામે કે શોધ જ કે આપણે ખાલી 5 પ્રોપર્ટી હોય ને એ શોધ તો નહીં પણ આપણે વારસામાં મળી હોય ને તોય આપણે હાવ હવામાં ફરી પણ એને તો 1093 પેટર્ન શોધી છતાંય હંમેશાના માટે સાધુ જીવન જીવ્યા અને અભિમાન જેવું એના જીવનમાં ક્યાંય પણ આવ્યું નથી અને કોઈ પણ વ્યક્તિ એની સામે ગમે એમ બોલી જાય તો એઓ બંને ત્યાં સુધી કે હંમેશા એને ક્ષમા કરતા એનું પર્સનલ જીવન જોઈએ તો એમની પહેલી પત્ની એને 3 સંતાનો હતા ત્યાર પછી પહેલી પત્નીના અવસાન બાદ એમને બીજા લગ્ન કર્યા એને પણ તેઓ એ ભગવાનની દયાથી 3 સંતાનો મળ્યા અને હા યાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો યાર તમે શેર નથી કરતા કે આવું ચરિત્ર જેને આટલી બધી શોધો આપણે આપી જેના થકી આપણા જીવનના 90-95% જેટલા પ્રોબ્લેમો સોલ્વ થાય તો એવા ચરિત્રને યાર બને ત્યાં સુધી શેર કરો વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરમાં કે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર તમારી યુટ્યુબ ચેનલ હોય તો એમાં ડાઉનલોડ કરીને આ વિડીયો નાખો હું કોપીરાઇટ સ્ટ્રાઇક નહીં આપું 100%. અને તમારે લખાણમાં જોતું હોય તો આવો મારી પાસે દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ અંતે જય હિન્દ જય જય ગુજરાત.